માણાવદર બાદ માંગરોળ સોમનાથ હાઈવે પર 70 જેટલા કાગડાઓનું શંકાસ્પદ મોત. જૂનાગઢ માંગરોળમાં લોએજ ગામે 50-60 જેટલા કાગડાઓના મોત થયા બાદ હજુ પણ પક્ષીઓ મરી રહ્યા હોવાનું ગ્રામજનો દ્વારા જણાવાયું છે અને હાલ પણ પક્ષીઓના મોત થતા હોવાનું કોઈ પણ કારણ નથી સામે આવ્યું, જેમાં કાગડા ઉડતા ઉડતા ટપોટપ નીચે પડી મરી રહ્યા છે, જે ગ્રામજનોએ નજરે નિહાળ્યું છે. લોએજ ગામે કાલે ફોરેસ્ટર અને પક્ષી વિદરોકને જાણ કરેલી પોચિંતાના ત્યાં નજરે આવેલા કે અહીં પોચિંતાના 10 જ પક્ષીઓ લઈ ગયા છે. વધારે પક્ષીઓનું મૃત્યુ એકંદરે ચાલુ જ છે. હજી પણ અત્યારે તમે જોઈ શકો તો રોડની સાઈડ ઉપર પક્ષીઓ મરેલા જ છે. અને અમારે તંત્રની એવી જાણ છે કે લોહેજ ગામે આ રોગ તાત્કાલિક અટકે અને બીજા કોઈ પણ પશુ કે પક્ષીઓને નુકસાન ન થાય, જેથી કરીને આ રોગ માનવમાં પણ આવવાની શક્યતા હોય તો આ રોગ તાત્કાલિક અટકે એવી અમે તંત્રને માંગણી કરીએ છીએ. અમે ફોરેસ્ટ વિભાગ અને પક્ષીઓને જે પક્ષી ચાહનારા છે એઓને પણ જાણ કરેલી છે, ગામના આગેવાનોને પણ જાણ કરેલી છે, માંગરોળ તાલુકામાં જાણ કરેલી છે, પણ તંત્ર તાત્કાલિક આનો કોઈ નિર્ણય લે એવી અમારી ગામ લોકોની માંગણી છે. જ્યારે માંગરોળ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગ દ્વારા બર્ડ ફ્લુ ટેસ્ટ માટે મૃત પક્ષીના સેમ્પલ લઈ જવામાં આવ્યા, પરંતુ ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે 70 જેટલા પક્ષીના મૃત્યુ થયા હોવા છતાં વન વિભાગ દ્વારા 10 જેટલા પક્ષી મર્યા હોવાની ચોપડે નોંધ કરવામાં આવી છે. ગામના પશ્ચિમ તરફ હોટલની પાછળના ભાગમાં ખાણ વિસ્તારમાં અસંખ્ય કાગડાઓના મૃત્યુ થયેલ છે. જે કાગડાઓના મૃત્યુ ખરેખર કદાચ બ્લડ ફ્લુ વાયરસ લીધે થયા હોય તો આ તંત્રએ તાત્કાલિક તપાસ કરી હાલ કાગડા અહીંયા મરેલા સ્થળ ઉપર છે અને કૂતરા બિલાડા ખાઈ રહ્યા છે અને અત્યારે હાલી શકે કાગડા ઉડી શકતા નથી અને મરી રહ્યા છે, તો આની તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરવા વિનંતી, જેથી ગંભીર પ્રકારનો ભોગ આગળ વધે નહીં. અને હાલ પણ કાગડાના મૃતદેહો તેમના તેમજ સ્થળ પર પડ્યા છે અને અમુક કાગડા મર્યા નથી પણ તરફોડિયા મારે છે, જેથી ગ્રામજનો દ્વારા વન વિભાગને બધા જ મૃત પક્ષીઓનો યોગ્ય નિકાલ કરવા માંગણી કરી છે અને ગ્રામજનોમાં રોગચાળો ફેલાય તેવો ભયનો માહોલ પણ ફેલાયો છે અને કૂતરા બિલાડા મૃત પક્ષીને દૂર લઈ જાય તો આ રોગ માણસોમાં પણ ફેલાઈ શકે તેવી ગંભીરતા જોવા મળી રહી છે, જેથી વહેલામાં વહેલી તકે આ મૃતક પક્ષીના મૃતદેહનો યોગ્ય નિકાલ કરવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. દુનિયાની અંદર વિવિધ પ્રકારના રોગોનું સંક્રમણ વધી ગયું છે, ખાસ કરીને પશુ પક્ષીઓ કે જેની અંદર માનવ વસાહતે વધારે દખલ કરી છે, માનવ વસ્તી બહુ ખૂબ જ વધી ગઈ છે. અને એવો જે કિસ્સો અહીંયા અમારા લોહેજ ગામમાં થયો છે, ઉગમણી બાજુ એટલે કે પશ્ચિમ બાજુ ગામની પશ્ચિમે એક જગ્યા છે અને ત્યાં લગભગ 100 કાગડા નું મરણ થયું છે. એમાંથી ગઈકાલે 10 કાગડાઓને તંત્ર લઈ ગયું છે અને એનું તપાસ કરશે, પણ પાછળના જે વૈધા છે એની કૂતરાઓ છે અથવા તો અન્ય જે પશુઓ અથવા તો વન્ય પ્રાણીઓ છે એનું મારણ કરે છે અને સવારે એમાં કંઈ રહેતું નથી, તો એ વિવિધ પ્રકારના જે રોગ છે એ ફેલાય અને ફેલાય એટલે વધારે નુકસાન કરે છે. તો પાછળ જે છે જે કચરો વૈધો છે અથવા તો જે મરેલા છે પક્ષીઓ એનું તંત્ર નિકાલ કરે એમ, અને કારણ વગર પછી વધારે ફેલાતો અટકે એવું કંઈક કરવું જોઈએ તો જ એ સાર્થક ગણાય છે. નહીંતર તો આ સંક્રમણ છે એ પશુ પક્ષીઓમાંથી લઈ અને પછી માનવની અંદર ફેલાશે, એટલે પહેલાં એનો ઉપાય કરે, દવાઓના આ તેન જે નિયંત્રણ છે એ તો પછીની વાત આવી છે, પણ આગળ જે કંઈ છે એનો તંત્ર જો યોગ્ય નિકાલ કરે એને વ્યવસ્થિત કરે અને પછી આગળ વધે તો એ બહુ જરૂરી છે. અલ્પેશ કગરાણા, બીજી ન્યૂઝ, જૂનાગઢ.